નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિજ્ઞેશ ઠક્કર તમે સૌ મજામાં હશો વિદ્યાર્થી મિત્રો આજે હું આ વિડીયોની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્નાતક કક્ષાની સેમિસ્ટર થ્રીની પરીક્ષાઓ જે ઓનલાઈન લેવાની છે એના વિશે વાત કરવાનો છું સાથે સાથે બી એસ એમ થ્રીની પરીક્ષાઓ અંગે ખૂબ જ મોટા સમાચાર હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો બી એસ એમ થ્રીની જે પરીક્ષાઓ છે એ યુનિવર્સિટી દ્વારા પહેલી વખત જ્યારે સંભવિત તારીખ આપવામાં આવી હતી એ ત્રીસ એક તારીખ આપવામાં આવી હતી પણ હવે એમની પરીક્ષાઓ એ એક બે બે હજાર એકવીસથી એટલે બીજા મહિનાની પહેલી તારીખથી શરૂ થવાની છે અને એમનો જે મોક ટેસ્ટ છે એ પહેલો મોક ટેસ્ટ ત્રીસ તારીખે અને બીજો મોક ટેસ્ટ એકત્રીસ તારીખે છે આ બધી જ પરિવાત હું તમને આ વિડીયોમાં આપવાનો છું અને આ પરીક્ષા ગ્રુપ વાઈઝ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ વિડીયો તમે અંત સુધી જોજો જેથી કરીને બી એસ થ્રીના વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો આ વિડીયો તમે જોશો એટલે સોલ્વ થઈ જશે તો સૌથી પહેલાં આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોમપેજ ઉપર જઈશું બરાબર ગૂગલ ક્રોમ ખોલી રહ્યો છું અહીંયા આગળ આ હોમપેજ ઉપર આ સૂચના આવે છે અને હું ક્લોઝ કરી દઉં છું ત્યાર પછી આજે જે યુનિવર્સિટીએ પરિપત્ર મૂક્યો છે એ પરિપત્ર હું ડાઉનલોડ કરી રહ્યો છું બરાબર અહીંયા આગળ આ લેટેસ્ટ સર્ક્યુલર જે છે અહીં આગળ પરિપત્ર મૂક્યો છે બરાબર આ સર્ક્યુલર જે છે હું ડાઉનલોડ કરું છું આ ઓક્ટોમ્બર ડિસેમ્બર બે હજાર વીસની પરીક્ષા ઓનલાઈન અંગે બરાબર આ પરિપત્ર તમે જોઈ શકો છો આ પરિપત્ર અઢાર તારીખનો જ છે આજનો જ પરિપત્ર છે બરાબર હવે અહીંયા આગળ યુનિવર્સિટી આ પરિપત્રમાં કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સેમિસ્ટર ત્રણની જે કુલ દસ પરીક્ષાઓ ઓનલાઈન પદ્ધતિથી લેવાનાર છે તેની પરીક્ષાઓ અને તારીખ અને સમય આ પ્રમાણેનો રહેશે તો યાદ રાખજો બીકોમ કોમ સેમિસ્ટર થ્રી એની મોક ટેસ્ટ જે છે એ અઢાર તારીખે અને ઓગણીસ તારીખે બીજો મોક ટેસ્ટ અને વીસ તારીખથી એની પરીક્ષા ઓનલાઈન લેવાશે અને એનો સમય છે તે નવ વાગ્યાનો રહેશે ત્યાર પછી બી એસ સી સેમિસ્ટર થ્રી બરાબર એમનો પણ અઢાર તારીખે મોક ટેસ્ટ બીજો મોક ટેસ્ટ ઓગણીસ તારીખે અને વીસ તારીખે એમની બાર વાગ્યે લેવાશે ત્યાર પછી બીએસસી હોમ સાયન્સ એમનો પણ અઢાર અને ઓગણીસ તારીખે મોક ટેસ્ટ અને વીસ તારીખે એમની પરીક્ષા અને બાર વાગ વાગે એમનો સમય રહેશે ત્યાર પછી ત્રીજું જે સેશન છે એની અંદર બીબીએ સેમ થ્રી બીસીએસ સીએ સેમ થ્રી બીઆરએસ સેમ થ્રી બીએસડબલ્યુ ડબલ્યુ સેમ થ્રી એમએસસી આઈટી સેમ થ્રી અને આર્કિટેક્ચર સેમ થ્રી આ બધામાં પણ અઢાર અને ઓગણીસ તારીખે બે મોક ટેસ્ટ રહેશે એનો સમય બપોરે બે વાગ્યાનો રહેશે અને વીસ તારીખથી એમની પરીક્ષા શરૂ થશે હવે ખૂબ મોટા સમાચાર વિદ્યાર્થી મિત્રો બી એ સેમ થ્રીના વિદ્યાર્થીઓ માટેના સમાચાર છે બરાબર બી એ સેમ થ્રી ગ્રુપ એક બરાબર એમનો પ્રથમ મોક ટેસ્ટ છે એ ત્રીસ તારીખે રહેશે ત્રીસ એક બે હજાર એકવીસ બીજો મોક ટેસ્ટ એકત્રીસ એક બે હજાર એકવીસ અને એમની ઓનલાઈન પરીક્ષા લેવાશે પહેલી તારીખથી એક બે બે હજાર એકવીસથી એટલે પહેલાં ગ્રુપના વિદ્યાર્થીઓનો સમય છે નવ વાગ્યાનો સેમ બી એ સેમ થ્રી ગ્રુપ બે જે છે બરાબર એમનો સમય છે બાર વાગ્યાનો અને બી એ સેમ થ્રી ગ્રુપ સેમ ગ્રુપ થ્રી એમનો જે સમય છે એ નવ વાગ્યા સોરી વિદ્યાર્થી મિત્રો બી એ સેમ થ્રી ગ્રુપ થ્રીનો જે સમય છે એ બપોરે બે વાગ્યાનો સમય છે આ ત્રણે ત્રણ ગ્રુપની પરીક્ષા આ જ સમયે લેવાશે એમનો મોક ટેસ્ટ પણ એ જ સમયે લેવાશે અને પરીક્ષા પણ એના એ જ સમયે લેવાશે પ્રથમ મોક ટેસ્ટ ત્રીસ તારીખે બીજો મોક ટેસ્ટ એકત્રીસ તારીખે અને પરીક્ષાનો પ્રારંભ તમારો જે છે એ પહેલી તારીખે એક બે બે હજાર ને એકવીસ એટલે કે પહેલી તારીખ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ લેવાશે બરાબર અને બી એસએમથી પરફોર્મિંગ આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમનો જે સમય છે એ સવારે નવ વાગ્યાનો રહેશે બરાબર હવે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ જે તમને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલા છે હેલ્પલાઇનના આ જે છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું પ્રશ્ન થાય કે સાહેબ અમારે કયા ગ્રુપમાં કોની પરીક્ષા બરાબર તો એનું પણ હું તમને અહીં આગળ સમાધાન આપી દઉં છું આપણે આ એક્ઝામ શેડ્યુલમાં જઈએ છીએ અને ઓક્ટોમ્બર ડિસેમ્બર બે હજાર વીસ અને જે પરીક્ષાઓ છે એ પરીક્ષામાં આપણે નીચે આવતા રહીએ એટલે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ એક બરાબર આ જે પરીક્ષાઓ છે એ એક બે બે હજાર એકવીસથી શરૂ થવાની છે એમાં ગ્રુપ એક આપણે ડાઉનલોડ કરીએ અહીંયા આગળ તમને કાર્યક્રમ પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આગળ લખ્યું છે કે બીએ એ સેમિસ્ટર થ્રી બરાબર પ્રથમ મોકટેસ્ટ ત્રીસ દ્વિતીય મોકટેસ્ટ એકત્રીસ અને પરીક્ષાની તારીખ છે એ પહેલી તારીખ બરાબર અને ગ્રુપ એક તો આ ગ્રુપ એકનો સમય સવારે નવ વાગ્યાનો છે આ ત્રણસો ત્રણ ત્રણસો ચાર ત્રણસો પાંચ પછી આ સી બરાબર એવી રીતે સી ત્રણસો ત્રણ સી ત્રણસો ચાર આ તમારો પરીક્ષાનું સમય છે અને આની અંદર કયા કયા વિષયો છે ગ્રુપ ની અંદર એ પણ હું તમને કહી દઉં યાદ રાખજો ગુજરાતી અરેબિક ઉર્દુ પર્શિયન મનોવિજ્ઞાન રાજશાસ્ત્ર અને વિજ્ઞાન આટલા જે વિષયો છે એ ગ્રુપ ના વિષયો છે કયા કયા ગુજરાતી અરેબિક ઉર્દુ પર્શિયન મનોવિજ્ઞાન રાજશાસ્ત્ર અને વિજ્ઞાન આ વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે નવ વાગે લેવાશે દરેક પેપર સવારે નવ વાગે લેવાશે બરાબર એવી જ રીતે આપણે ગ્રુપ બે ની પરીક્ષાનું ટાઈમટેબલ જોઈ લઈએ એટલે ગ્રુપ બે જે છે એમની પરીક્ષા બપોરે બે વાગે લેવાશે તમે જોઈ લો અહીં આગળ ગ્રુપ બે બરાબર એમનો મોક ટેસ્ટ પણ ત્રીસ તારીખે એકત્રીસે લેવાશે પહેલી તારીખથી પરીક્ષા શરૂ થશે એમનો સમય છે ગ્રુપ બેનો બપોરે બાર વાગ્યાનો એમાં કયા વિષયો છે તો એની અંદર કહી દો મિત્રો હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી આ ત્રણ જે ભાષાઓ છે હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી એમની પરીક્ષા બીએસએમ એસ એમ થ્રીની પરીક્ષા બપોરે બાર કલાકે લેવાશે ઓકે મિત્રો તો આ કાર્યક્રમ પણ છે તમે ડાઉનલોડ પણ કરી શકો છો તમારા મોબાઈલની અંદર હવે ત્રીજા ગ્રુપની આપણે જોઈ લઈએ ત્રીજા ગ્રુપની પરીક્ષામાં કયા વિષયો છે તો હું તમને એમની પણ માહિતી આપી દઉં ગ્રુપ ત્રણનો જે સમય છે બપોરે ત્રણ વાગ્યાનો સમય છે બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા આગળ કાર્યક્રમ ત્રણ વાગ્યાનો છે પરિપત્રમાં બે વાગ્યાનો કયો છે એટલે આપણે ત્રણ વાગ્યાનો સમય તમારે સમજવાનો કારણ કે અહીં આગળ ત્રણ વાગ્યાનો લખ્યો છે હવે આ જે આ જે ગ્રુપ ત્રીજું ગ્રુપ છે એની અંદર ત્રણ વિષયો છે ઇતિહાસ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર ઇતિહાસ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા ત્રીસ અને એકત્રીસ તારીખે મોકટેસ્ટ લેશે અને આ જ વિષયના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલી તારીખથી શરૂ થશે તો આવા ત્રણ ગ્રુપ યુનિવર્સિટીએ પાડ્યા છે અને ત્રણેય ગ્રુપ વાઇઝ પરીક્ષા તમારી પહેલી તારીખથી શરૂ થશે માત્ર ને માત્ર તમારા સમયમાં ફેરફાર છે બરાબર શેમાં ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો સમયમાં તો આ બીએસએમની પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપી મેં તમને એવી રીતે તમે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું પણ તમે આ ટાઈમટેબલ અહીંથી જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો બરાબર તમારા મોબાઈલમાં રાખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા જે બી એસ એમ થ્રીની પરીક્ષાઓ ઓનલાઈન લેવાની છે અને જે ગ્રુપ પ્રમાણે લેવાની છે ગ્રુપ એક ગ્રુપ બે અને ગ્રુપ ત્રણ આ ત્રણેય ગ્રુપમાં કયા કયા વિષયો આવે છે એની માહિતી ક્યારે મોકટેસ્ટ રહેશે અને ક્યારે તમારી પરીક્ષા થશે શરૂ થશે એની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે અને હજુ પણ તમને કોઈ મુશ્કેલી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો મારા વિડીયોમાં હું તમને એનો જવાબ આપીશ અને હા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું ન ભૂલતા